શ્રાદ્ધ પક્ષનો મહિમા અને વિધિ વિધાન. ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ ધર્મશાસ્ત્રમાં શ્રાદ્ધ પક્ષનું વિશેષ મહત્વ છે. ભાદરવા માસના વદ પક્ષના 15 દિવસે પિતૃપક્ષ તરીકે ઓળખાય છે. આ શ્રાદ્ધ સદીઓથી હિન્દુ ધર્મના વિવિધ ધર્મગ્રંથોના વિધિ વિધાન મુજબ કરવામાં આવે છે. પિતૃપક્ષ, શ્રાદ્ધ પક્ષ એટલે શું? આપણને જન્મ આપ્યો, આપણું પાલન કરવા માટે તન મન અને ધનથી વિશેષ પ્રયત્નો કર્યા તે તમામ પૂર્વજો લોકભાષામાં પિતૃઓ ગણાય. વિભિન્ન યોની વર્ગમાં પિતૃ શબ્દ દેવલોકમાં રહેનારા પિતૃઓ માટે લક્ષણાથી લેવાનો છે. પિતા, પિતામહ અને પ્રપિતામહની ઉપરના ત્રણ પુરુષો પિતૃલોકમાં રહેનારા દેવકોટીના પિતૃ ગણાય છે. તે પોતાના વંશજોના અપરાધને ક્ષમા કરીને કલ્યાણના શુભ આશીષ આપનારા છે. આજે શ્રદ્ધાળુ લોકોને ડગલેને પગલે પિતૃદોષનો ડર બતાવવામાં આવે છે, ત્યારે પિતૃઓનો સાચો અર્થ સમજવાની ખાસ જરૂર છે. આવા પિતૃઓ પ્રત્યે આદર વ્યક્ત કરીને સ્મૃતિઓ વાગોળવા માટે ખાસ દિવસોનું આયોજન એટલે પિતૃપક્ષ, શ્રાદ્ધ પક્ષ. શ્રાદ્ધ પક્ષ ક્યારે? ભાદરવા માસમાં વદ પક્ષની એકમ તિથિથી અમાસ સુધીની 15 તિથિએ શ્રાદ્ધ કરવાનો વિશેષ મહિમા છે. વર્ષના કોઈ પણ માસની સુદ કે વદ જે તે તિથિએ મૃત્યુ પામનાર સ્વજન કે વડીલનું શ્રાદ્ધ ભાદરવા વદ પક્ષની તે તિથિએ શ્રાદ્ધ કરવાનો ધર્મગ્રંથોમાં ઉલ્લેખ છે. આ નિયમ મુજબ વર્ષની ગમે તે પૂનમે અવસાન પામનાર વ્યક્તિનું શ્રાદ્ધ ભાદરવા માસની અમાસે કરવાની શાસ્ત્રમાં આજ્ઞા છે. પરંતુ લોકભાષામાં પૂનમ અને અમાસને અલગ તિથિ ગણવાની પરંપરા છે. વળી પૂનમના દિવસે અવસાન પામેલ પિતૃના શ્રાદ્ધ માટે પૂનમ જેવી મહત્વની અને શ્રાદ્ધ પક્ષના આરંભે જ આવતી તિથિને શા માટે જતી કરવી જોઈએ? એવી સ્વજનોની લાગણીને કારણે પૂનમે અવસાન પામેલી વ્યક્તિનું શ્રાદ્ધ પૂનમના દિવસે કરવાની પરંપરા જનસમુદાયમાં જોવા મળે છે. મૃત્યુ તિથિ નક્કી કરવામાં પણ સૂર્યોદય સમયની ઉદિત તિથિ લેવામાં આવતી નથી, પરંતુ જે સમયે મૃત્યુ થયું હોય તે તિથિ લેવાય છે. શ્રાદ્ધ ક્યારે ન કરવું? વહેલી સવારે, સૂર્યોદય સમયે, સંધ્યા સમયે કે રાત્રિના સમયે શ્રાદ્ધ કદાપી કરવું નહીં. શ્રાદ્ધના ભોજનમાં લસણ, ડુંગળી, કંદમૂળ, ગાજર, મૂળા વગેરે ન હોવા જોઈએ. શ્રાદ્ધમાં તીખા, તળેલા, મરી મસાલાથી ભરપૂર વ્યંજન વાનગી ઇચ્છનીય નથી. શ્રાદ્ધ પક્ષ ભાદરવા માસમાં આવતો હોવાથી આરોગ્ય અને આયુર્વેદની દ્રષ્ટિએ ઉપયોગી એવા શુદ્ધ દૂધ, ખીર, દૂધપાકની વાનગીઓ હોય તે વધુ આવકાર્ય છે. આ ઋતુમાં પિત્તના શમન માટે ઔષધ સમાન આહાર પ્રસાદી રૂપે મળે તે જરૂરી છે. શ્રાદ્ધમાં દોહિત્રનું મહત્વ. મોટે ભાગે શ્રાદ્ધના ભોજનમાં પરિવારના સર્વે સભ્યો તથા નજીકના સગાઓને આમંત્રણ આપવામાં આવે છે. શાસ્ત્રમાં આ પ્રસંગે દોહિત્ર એટલે કે પુત્રીના પુત્ર એટલે કે ભાણેજનો વિશેષ આગ્રહ રાખવામાં આવ્યો છે. આ પ્રાચીન પરંપરામાં પણ સ્વસ્થ સમાજ રચનાનો સામાજિક સંદેશ છે. શ્રાદ્ધ પક્ષમાં ખગોલીય પંચાંગ જ્યોતિષનું મહત્વ સૂર્ય 6 માસ સુધી એટલે કે 22 ડિસેમ્બરથી 21 જૂન ભૂમધ્ય રેખાથી ઉત્તરે ભ્રમણ કરે છે, જેને ઉત્તરાયણ કહે છે. 6 માસ સુધી એટલે કે 22 જૂનથી 21 ડિસેમ્બર વિષુવવૃત્તથી દક્ષિણે ભ્રમણ કરે છે. આ સમયગાળો દક્ષિણાયન તરીકે ઓળખાય છે. શ્રાદ્ધ પણ હંમેશા દક્ષિણાયનમાં આવે છે. આથી જ કોઈ સંજોગવશાત
ભાદરવા વદમાં શ્રાદ્ધ કર્મ ન થઈ શકવું હોય તો સૂર્યના વૃશ્ચિક રાશિમાં પ્રવેશ સુધી એટલે કે તારીખ 14 નવેમ્બર સુધી યોગ્ય સમયે શ્રાદ્ધ ક્રિયા કરી શકાય છે. પંચાંગના શાસ્ત્રાર્થ વિભાગમાં આનો ઉલ્લેખ જોવા મળે છે. કારતક માસમાં તારીખ 14 નવેમ્બર પહેલાં લગ્ન, જનોય, વાસ્તુ પ્રવેશ જેવા મુહૂર્તો આપવાની પ્રથા નથી. શ્રાદ્ધ પક્ષ કમુ મુહૂર્તા ક્યારે ગણાય? સામાન્ય જનસમુદાય શ્રાદ્ધ પક્ષને અશુભ સમયગાળો સમજે છે. આ માન્યતા ખોટી છે. શ્રાદ્ધના દિવસોમાં પરિવારના પૂર્વજોના સંસ્મરણો તથા સ્મૃતિ પ્રસંગો સારી રીતે જાણી માણી અને વાગોળી શકાય તે માટે અન્ય દોડધામ કે વધુ માંગલિક સામાજિક પ્રસંગોનું આયોજન ન થાય તો વધુ ઉચિત રહે. વ્યસ્ત જીવનમાં વયસ્કો અને વડીલો સાથે સમય ગાળી શકાય તેવી સમજથી પૂર્વાચાર્યોએ શ્રાદ્ધ પક્ષમાં માંગલિક પ્રસંગોને સ્થાન આપ્યું નથી. શ્રાદ્ધ પક્ષમાં વિશેષ શું કરી શકાય? તો એક તો પોતાના પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ. પછી બીજા નંબરે પોતાના વતનમાં એટલે કે પિતૃઓના ગામ પ્રદેશમાં જરૂર પ્રમાણે યોગ્ય દાન અને સત્કર્મ કરવા. ત્રીજું, આપણા પૂર્વજ માતા પિતા દાદા દાદી વગેરેના વિકાસમાં સહાયક થયેલી વ્યક્તિઓ કે તેમના પરિવારજનોને હાલના સંજોગોમાં તેમને યોગ્ય સ્વરૂપે મદદ કરી શકાય. શ્રાદ્ધ પક્ષની તિથિઓ કઈ રીતે ગણવી? તો શ્રાદ્ધ પક્ષની તિથિઓ માટે ધર્મશાસ્ત્રમાં અમુક પ્રકારનો શાસ્ત્રાર્થ નિશ્ચિત થયેલો છે. સૂર્યોદયથી સૂર્યાસ્તનો સમયગાળો એટલે દિનમાન. આ દિનમાનના 4 સરખા ભાગ કરીએ તો ત્રીજા ભાગમાં મૃત્યુ તિથિ જે દિવસે મળે તે દિવસે જે તે શ્રાદ્ધ તિથિ લેવાય છે. આથી માત્ર સૂર્યોદય સમયે ચાલતી આ ઉદયાત તિથિ આમાં હંમેશા કામ આવતી નથી. વળી અમુક તિથિના દિવસે ખાસ પ્રકારના વિશેષ શ્રાદ્ધના દિવસો લેવાય છે. આમ છતાં વડીલ વર્ગ અને પિતૃઓ પ્રત્યે સાચી લાગણી બતાવવાના શુદ્ધ આશયથી શ્રાદ્ધ થતું હોય અને પરિવારમાં એકતા જળવાઈ રહેતી હોય ત્યારે માત્ર શાસ્ત્રાર્થને આગળ ધરીને બિનજરૂરી ખેંચતાણ કે દુરાગ્રહ રાખવાની સલાહ નથી. આ વર્ષે શ્રાદ્ધ પક્ષના દિવસો. આ વર્ષે ભાદરવા સુદ પૂનમ તિથિ તારીખ 25/9/2018 મંગળવારે સવારે 8:23 સમયે સમાપ્ત થાય છે. તેથી શ્રાદ્ધ પક્ષ આ દિવસથી શરૂ થાય છે. તારીખ 25/9/2018 મંગળવાર શ્રાદ્ધ પક્ષ શરૂ એકમનું શ્રાદ્ધ. તારીખ 26/9/2018 બુધવાર બીજનું શ્રાદ્ધ. તારીખ 27/9/2018 ગુરુવારનું ત્રીજનું શ્રાદ્ધ. તારીખ 28/9/2018 શુક્રવાર ચોથનું શ્રાદ્ધ ભરણી. તારીખ 29/9/2018 શનિવાર પાંચમનું શ્રાદ્ધ કૃતિકા શ્રાદ્ધ. તારીખ 30/9/2018 રવિવારનું શ્રઠનું શ્રાદ્ધ. તારીખ 1/10/2018 સોમવાર સાતમનું શ્રાદ્ધ. તારીખ 2/10/2018 મંગળવાર આઠમનું શ્રાદ્ધ. તારીખ 3/10/2018 બુધવાર નવમીનું શ્રાદ્ધ. તારીખ 4/10/2018 ગુરુવાર દશમનું શ્રાદ્ધ. તારીખ 5/10/2018 શુક્રવાર એકાદશીનું શ્રાદ્ધ. તારીખ 6/10/2018 શનિવાર બારસનું શ્રાદ્ધ, તેરસનું શ્રાદ્ધ, સંન્યાસીનું શ્રાદ્ધ અને બાળા ભોળા બાલકનું શ્રાદ્ધ. તારીખ 7/10/2018 રવિવાર અપમૃત્યુ, અસ્ત્ર શસ્ત્ર અકસ્માતથી કે મૃતકનું શ્રાદ્ધ. તારીખ 8/10/2018 સોમવાર 14 પૂનમ અમાસનું શ્રાદ્ધ, સર્વ પિતૃ અમાસ. તારીખ 9/10/2018 મંગળવાર માતામહ શ્રાદ્ધ, મહાલય સમાપ્ત. આ રીતે શ્રાદ્ધ પક્ષનો મહિમા અને વિધિ વિધાન જણાવાયો છે.